अंगूठो तमारा हाथ नो अठो बटाव स्पष्ट आवाज़ आए तो चलो ओके सरस आप स्टार्ट करिए जो छात्र त्र दिवस विज्ञान पाठ साठ વનસ્પતિને ઓળખીએ વનસ્પતિ ની જાણકારી મેળવીએ કેટલાક અહિયાં ધ્યાન આપો વિડીયો પર ધ્યાન આપો આમ તેમ જોવો નહીં બેસો વ્યવસ્થિત સાંભળો સાંભળેલું વ્યર્થ જાય નહીં સાંભળશો તો ખબર પડશે તમને અહીંયા કઈ લખવાનું નથી ફક્ત ધ્યાનથી એકાગ્રતાથી વિડિયો જોવાના છે બરાબર તમે જોશો એટલે તમને સમજ પડશે સમજ પડશે એટલે તમે સારી રીતે એને લખી શકશો અને સારી રીતે એની રજૂઆત કરી શકશો તો જુઓ આપણે પાઠ 6 માં જોયું કે વનસ્પતિના આપણે જેને વનસ્પતિ વનસ્પતિ કહીએ છે એ વનસ્પતિ આપણી આસપાસ ફેલાયેલી છે વૃક્ષ સ્વરૂપે વેલા સ્વરૂપે છોડ રૂપે અને ક્ષુરપે છેરાયેલી છે તો એને આપણે વનસ્પતિ કહીએ છીએ જે લોકો હાજર નથી થયા એના માટે ફરી પાછા આપણે પુનરાવર્તન કરી લઈએ કે ભાઈ આપણી આસપાસની જોવા મળતી લીલી હરિયાળીને આપણે વનસ્પતિ કહીએ છીએ હવે એમાં છોડ ક્ષુપ વૃક્ષ અને વેલાનો સમાવેશ થાય છે બરાબર છે તો છોડ સામાન્ય રીતે આપણે ચારથી થી છ ફૂટ ના જોવા મળે સોરી ચાર ફૂટના જોવા મળે છે વળી તુલસી છે રીંગરી છે એમાં આપણને એનો છો ગુલાબ છે એનો આ છોડ સ્વરૂપે જોવા મળે છે બરાબર ટામેટી છે હવે બીજો પ્રકાર છે સૂપ સૂપ મેં કહ્યું કે છોડમાં એક 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 જ થડ હોય છે એક જ પ્રકાર હોય છે જ્યારે સુપ માસ હોય છે એક સાથે ડાળીમાંથી જુદા જુદા પ્રકાંડો નીકળે છે તમે એલોવેરા જોયો છે ને એલોવેરા એ પણ જુઓ નીચેથી આટલા બધા પ્રકાંડમાં નીકળે છે એક જ પ્રકાર હોતું નથી પણ એક કરતાં વધારે પ્રકાર હોય છે એની ઊંચાઈ લગભગ ચાર થી છ ફૂટની હોય છે બરાબર હવે છોડ કરતાં એનું પ્રકાર જે છે તે મજબૂત હોય છે છોડકાટા એનું પ્રકાર મજબૂત હોય છે લીલા રંગનું પણ જોવા મળે છે અને કેટલાક થોડુંક કઠાય રંગનું પણ જોવા મળે છે એ રીતે જાસુદ છે મેંદી છે એલોવેરા છે એમાં આ પ્રકારના પ્રકાર આપણને જોવા મળે છે એને આપણે આ એને ક્ષુપ કહીશું હવે ત્રીજો પ્રકાર છે વૃક્ષ વૃક્ષ એ છોડ અને ક્ષુપ કરતા થોડુંક વધારે મોટું એ બંને કરતા વધારે મોટું તમારા અને મારી હાઈટ કરતા વધારે મોટું બરાબર ને મકાની ઊંચાઈ જેટલું એક મારના મકાની ઊંચાઈ જેટલું હોય છે તો એની ઊંચાઈ વધારે હોય છે એનું મજબૂત હોય છે એનું છે કઠ્ઠાઈ રંગનું હોય છે આંબો છે લીમડો છે વડ છે નારિયેળી છે આસોપાલવ છે બરાબર બોરદી છે ગલબાવર છે ગુલમહોળ છે આ કણજી છે આ બધી વનસ્પતિ એ આપણને વૃક્ષ રૂપે જોવા મળે છે હવે જોઈએ આપણે વનસ્પતિના અંગો તો વનસ્પતિના અંગોમાં આપણે જોયા વનસ્પતિના મુખ્ય ચાર અંગો છે એક તો જે જમીનના અંદર વિકસે છે એને આપણે મૂળ કહીએ છીએ જમીનના ઉપર જે વિકસે છે એને આપણે પ્રકાંડ કહીશું થડ કહીશું અને એ રીતે પર્ણો પાન એને આપણે પર્ણો પણ કહેવાય અને પાન પણ કહેવાય ત્યારબાદ કરી સો રૂપિયા ખીરે છે કરી માટી ફૂલ ખીરે છે અને ત્યારબાદ ફળ કેટલા કેટલા વનસ્પતિમાં આપણને શું મળે છે ફળ પણ જોવા મળે છે તો અહીંયા ફૂલ એટલે આપણે એને પુષ્પ કહીશું તો ફરી જોઈએ આપણે મૂળ કે જે જમીનના અંડર વિકાસ પામતો ભાગ છે પ્રકાંડ કે જમીનના ઉપર વિકાસ પામતો ભાગ છે અને પણ જે આપણને ઉપર દાડી સાથે જોડાયેલું જોવા મળે છે બરાબર ત્યારબાદ પુષ્પ આવશે પુષ્પને આપણે ફળ તરીકે આમ ચાર ભાગો છે આવા ચારે ભાગોના અલગ અલગ કાર્યો છે અલગ અલગ એને દેખાવ છે અલગ અલગ એનું કાર્ય છે એ આપણે જોઈએ કે ભાઈ ત્યારબાદ એક રહી જાય છે વેલા વેલા જે શું છે જમીનના ઉપર પથરાય છે જમીનના ઉપર

એ ફળો જે બીજ જે છે એ કાઢીને આપણે બહાર નાખીએ છીએ તો ચોમાસામાં શું થાય છે એ બીજને હવા પાણી અને ઉષ્મા ગરમી આ ત્રણેય પરિબળો મળી રહેતા જ્યાં ત્યાં નવી વનસ્પતિ ઉગી નીકળે છે તમને સવાલ પૂછાય કે ચોમાસામાં નવી જાતની વનસ્પતિ કેમ ઉગી નીકળે છે કે ચોમાસામાં બીજને હવા પાણી અને ઉષ્મા આમ ત્રણેય પરિબળો જરૂર પરિબળો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોવાથી ચોમાસામાં નવી નવી વનસ્પતિ આપણને જોવા મળે છે હવે શિયાળો પૂરો થતા આ વનસ્પતિ શું થાય છે સુકાઈ જાય છે મેદાનમાં જે ઉગેલું ઘાસ છે એ આપણને લીલું હોય તો પછી પીલું થઈ જાય અને પછી એ સુકાઈ જાય છે તો કેમ સુકાઈ જાય છે કે જમીનમાં ઉપલા પદમાં જ્યાં સુધી આ છોડ કે આ ઘાસને પાણી મળતું રહ્યું ત્યાં આગળ ત્યાં સુધી એ જીવંત રહે છે બરાબર જેવું પાણી મળવાનું બંધ થઈ જાય છે એટલે એને ત્રણે પરિબળમાંથી પાણી જે અગત્યનું પરિબળ છે પાણી ન મળતું હોવાથી એ ઘાસ કે વનસ્પતિ સુકાઈ જાય છે બરાબર તો હવે જોઈએ આપણે આ ચાર જે વનસ્પતિના અંગો છે એની વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલા જે જમીનના અંડર વિકસતો ભાગ જે છે મૂળ મૂળ એ જમીનના અંડર વિકસે છે મૂળના બે પ્રકાર છે એક તો તંતુમય મૂળ અને બીજું છે સોટીમય મૂળ તંતુમય મૂળ જે છે જમીનના ઉપલા પડમાં હોય છે ઘાસ છે ઘઉં છે જુવાર છે બાજરી છે શેરદી છે મકાઈ છે એના મૂળ તમે જુઓ અથવા જે ઘાસ તમે ઉગેલું હોય એને તમે જમીન પરથી ઉપાડશો તો ના ડોર થી પાત્રા ડોળા જેવી તાંત્રા જોવા મળે છે એને આપણે તંતુમય મૂળ કહીશું એ જમીનના ઉપલા પડમાં થાય છે હવે ખાસ એ યાદ રાખવાનું કે તંતુમય મૂળ તંત્ર જે છે એ એક દળી વનસ્પતિમાં જોવા મળે કે ત્રીદળી વનસ્પતિમાં જોવા મળે બરાબર એ તંતુના ઉપરથી મૂળના ઉપરથી આપણે નક્કી કરી કે મૂળ તંત્ર આપણને જોવા મળે છે બરાબર હવે જોઈએ કે તંતુમય મૂળ તંત્ર તે જમીનના ઉપલાપમાં જોવા મળે છે સોટીમય મૂળ તંત્ર જે જમીનના એક જ મૂળ હોય છે અને તે ખૂબ જમીનની અંદર ઊંડે સુધી જતું જોવા મળે છે હવે એનું કાર્ય શું છે વનસ્પતિના મૂળ જે છે એ વનસ્પતિમાં શું કાર્ય કરે છે તો દરેકનું એક ખાસ કાર્ય હોય છે વનસ્પતિનું મૂળ જે છે એ જમીનમાંથી પાણી અને ક્ષારો શોષવાનું કામ કરે છે અને જમીનને જકડી રાખવાનું કામ પણ કરે છે આમ બીજા વધારાના કાર્યો પણ કરે છે કે જમીનને ઢોવાણ અટકાવે છે બરાબર ખોરાકનો સંગ્રહ કરે છે ખોરાક તૈયાર પણ કરે છે કેટલીક કેટલાક મૂળ હવે જોઈએ આપણે કે

થડ જે છે જમીન ઉપર થાય છે કાસમય હોય છે મજબૂત હોય છે એનું કાર્ય જે છે કે મૂળે પાણી અને ક્ષારો એ શું કરે છે વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે એ રીતે પણ એ તૈયાર કરેલો ખોરાક એ પણ એમાં એક વાહિની આવેલી છે આપણા શરીરમાં જે નસો આવેલી છે એ રીતે વનસ્પતિમાં પણ વાહિનીઓ નળીઓ આવેલી છે બરાબર તે જલવાહિની જે પાણીનું વહન કરે છે એને જલવાહિની કહીશું જે અન્નની વાહિની અન્નનું વહન કરે છે પર્ણોને જે તૈયાર કરેલો ખોરાક ને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે એ અન્ન અન્નવાહિની તો આ અન્નવાહિની શું કરે છે કે ખોરાકનું અને પાણી અન્નવાહિની અન્નનું વહન કરે છે અને જલવાહિની પાણી અને ખારાનું વહન કરે છે બીજું છે એ પ્રકારને પર્ણોને ડાળીઓને આધાર આપવાનું કાર્ય કરે છે દરેક ડાળી તમે જુઓ તો એ પ્રમાણે ફેલાવે છે કે એને એક આધાર આપે છે ત્યારબાદ પર્ણોને એવી રીતે ફેલાવે છે વનસ્પતિના પર્ણો અને ડાળીઓ ડાળીઓ એવી રીતે ઉગે છે કે દરેક પર્ણોને સૂર્યપ્રકાશ મળી રહે આ એના અગત્યના કાર્યો છે બરાબર હવે ત્રીજો જે ભાગ છે એ પર્ણ પર્ણ આપણે પાન કહીએ છીએ આ પાન લીમડાનું પાન આસોપાલો પાન પીપળાનું પાન કેર પાન ઘાસનું પાન શેરડીનું પાન તમે જુઓ તો દરેકમાં એક અલગ ખાસ રચના હોય છે બરાબર તો તમને ગઈકાલે વિડીયોમાં તમને બતાવવામાં આવ્યું હતું કે એક મુખ્ય વચ્ચે એક નળી હોય છે વચ્ચે ઉપસેલો ભાગ હોય છે પાણોને પાછળના ભાગે તમે જુઓ તો એક ઉપસેલો ભાગ હોય છે હવે એ ભાગને તમે શું કરવાનું એક કાગળ ઉપર પણ મૂકવાનું અને પેન્સિલથી એના ઉપર તમારે ધીર રહીને પેન્સિલથી એના ઉપર સ્કેચ કરવાનું છે ઘસવાની છે તો શું થશે એની જે સપાટી છે એની ભાગ જે છે ઉપસેલો ભાગ છે એ આપણને કાગળ પર ચિત્ર સ્વરૂપે મળશે જેટા આપણે નાના હતા ત્યારે રૂપિયાનો સિક્કો નીચે મૂકીને ઉપર પેન્સિલ ફેરવતા ને એ રીતે આ પણ જુદા જુદા પર્ણો લેવાના છે એને કાગળ ઉપર મૂકીને પછી એના ઉપર ટ્રેસિંગ કરવાનું છે પેન્સિલ ઘસવાની છે તેની છાપ આપણને ઉપર મળશે તો આ પણના પણ બે પ્રકાર છે એક છે સાદુ પણ અને બીજું છે સમાંતર પણ સાદુ પણ શું હોય છે એક સાદુ પર્ણ હોય છે અલગ અલગ પ્રકારનું પણ હોય છે પીપળાનું પાન છે જ્યારે લીમડાનું પાન તમે જુઓ લીમડાની દાડી જુઓ તમે તો એના અંદર શું હોય છે સામે પાન પાન એના ગોઠવાયેલા હોય છે બરાબર આપણે સંયુક્ત કહીશું ગુલમોહર તમે જુઓ તો એના પણ સામ સામે પાન ગોઠવાયેલા હોય છે બરાબર આંબલી તમે જુઓ તો એના પણ સામે પાન ગોઠવાયેલા હોય છે તો એને આપણે સમાન તર્પણ કહીશું જયારે પીપળાનું પાન જે છે એ કેવા હોય છે અલગ હોય છે એને આપણે આપણે પર્ણ પર્ણ કહીશું હવે કે ભાઈ આ અને એના વિશે આગલા ધોરણમાં શીખીશું અત્યારે એનું કાર્ય શું છે તે આપણે જોવાનું છે કે પર્ણ જે ડાળી સાથે જોડાયેલું છે આ જે ડાળી સાથે જોડાયેલું છે બરાબર એને આપણે પર્ણ દંડ કહીશું આ બને શું કહીશું આપણે પર્ણદંડ પર્ણ ડાળી સાથે જે જોડાયેલું છે એને આપણે પર્ણદંડ કહીશું અને આ પર્ણમાં વચ્ચે જે જાળી એક મધ્યમાં રેખા આવેલી છે એને આપણે મધ્ય શિરા કહીશું શું કહીશું મધ્ય શિરા વચ્ચેની શિરા અને આસપાસ જે લીટીઓ દેખાય છે આપણને એને ઉપશિરા કહેવાય અથવા શિરા તરીકે પણ તમે એને કહી શકો અને આપણે પર્ણની કિનારી કહીશું અને આપણે પર્ણપત્ર કહેવામાં આવે છે વિજ્ઞાની ભાષામાં એને પર્ણ આ કાર્ય અલગ અલગ છે પર્ણનું હવે પર્ણનું કાર્ય શું છે આપણે જોયું કે મૂળ નું કાર્ય જોયું પ્રકારનું કાર્ય જોયું હવે પર્ણનું કાર્ય પર્ણ શું કાર્ય કરે છે તો સૌથી પહેલા પર્ણને રસોડું કહે છે વનસ્પતિ નું રસોડું રસોડું કેમ કહેવાય આપણા રસોડું હોય તો આગળ ખાવા રસોઈ તૈયાર થાય છે એને આપણે રસોડું કહીએ છીએ પર્ણ જે છે એ સૂર્યપ્રકાશ ની હાજરીમાં તેમાં રહેલું હરિત કર્ણ ની મદદથી સૂર્યપ્રકાશ ની હાજરીમાં સ્ટાર ચૂપે ખોરાક તૈયાર કરે છે બરાબર આથી એને પર્ણનું રસોડું કહે છે વળી તેને પર્ણનું વનસ્પતિનું નાક પણ કહે છે

પુષ્પ એટલે ફૂલ તમે જુઓ તો પણ અલગ અલગ પ્રકારના હોય છે વજ્રપત્ર દલપત્ર કોને કહેવાય સ્ત્રી કેસર કોને કહેવાય કુ કોને કહેવાય બરાબર પરાગવાહીની કોને કહેવાય બીજા સય કોને કહેવાય એની ચર્ચા હવે અધૂરી રહે છે તો હવે હવે આપણે ફરી પાછા સોમવારે મળીશું ત્યારે આપણે આ પાછળ છે તો જુઓ ફરી પાછળ કહેવાય વનસ્પતિના પ્રકારોમાં છોડ ક્ષુભ વૃક્ષ અને વેલા છે છોડ જે છે ચાર ફૂટના હોય છે એનું નબળું પ્રકાર હોય છે જ્યારે અક્ષુભ જે છે ચાર થી છ ફૂટનું હોય છે એનું પ્રકાર છોડ કરતા મજબૂત હોય છે બરાબર તેમાં એક જ પ્રકારનો હોતો નથી પણ એક કરતાં વધારે પ્રકારાન એક નીચે જમીન પરથી વિકસે છે એલોવેરા એક ખાસ એનું ઉદાહરણ છે એ રીતે વૃક્ષ છે એ છોડ અને ક્ષુબ કરતાં એની ઊંચાઈ વધારે થાય છે બરાબર વેલા જે છે એ જમીનના ઉપર પથરાય છે તરબૂચ છે સકળતીટી છે દ્રાક્ષ છે કાકડી છે કારેલા છે એના વેલા જોવા મળે છે વનસ્પતિના ભાગોમાં જોઈએ આપણે કે મૂળ પ્રકારાન પર્ણ અને पुष्प મૂળ કેટલા મૂળના પ્રકાર બે છે તંતુમય મૂળ સોટીમય મૂળ

કરીશું બરાબર છે તો જુઓ હવે આપણે આજે પાઠ અહીંયા તો લગભગ તો પૂરો થાય છે પંચોતેર ટકા એમાં આવતા કેટલાક પ્રશ્નોની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો તમે બધા સૌ શાંતિથી સાંભળશો હવે અત્યારે તમારે સાંભળવાનું છે સમજવાનું છે તો જુઓ પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે જાલાકાર શિરા વિન્યાસ કેટલીક વનસ્પતિમાં શું છે જાલાકાર શિરા વિનાસ જાલાકાર શિરા વિન્યાસ એ શું હોયને પણ પર્ણ માં આપણે જે બધા એક પ્રકાર તમને બતાવી રહ્યા કે ભાઈ આ પર્ણનો જે પ્રકાર છે એમાં સમાંતર શિરા વિન્યાસ અને જો કેર કેર તમે જોશો તેનો એનો પ્રકાર આ રીતે હોય છે એક સીધી રેખાઓ દોરેલી હોય છે બરાબર આ પ્રકારની સીધી રેખાઓ હોય છે બરાબર એટલે બધે વાંસ જુઓ વાંસમાં પણ એક પ્રકારની આવી રચના હોય છે એ રીતે તમે ગાર્ડન માં છે કરેણ તમે જે બે પાન લઈને પટ 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 અવાજ કરો છો ને તો આ સમાન રેખાઓ જોવા મળે છે હવે જાલાકાર શિરા વિન્યાસ એમાં શું હોય છે તે જુઓ કે જાલાકાર શિરા વિન્યાસ શું હોય છે ઝાડ જેવું જે રીતે માછીમારો માછલી પકડવા માટે જેવી ઝાડ વાપરે છે ને એવી અહીંયા આગળ શું હોય છે ઝાડ હોય છે

મળશે એટલે પણ એના બે પ્રકાર આપણે જોઈએ ગયા સમાન શીરાઓના પ્રકારમાં આપણે જોઈએ કે સમાંતર શીરા વિન્યાસ અને જાલાકાર શીરા વિન્યાસ તો જાલાકાર શીરા વિન્યાસ કઈ વનસ્પતિમાં જોવા મળે છે કે જાલાકાર શીરા વિન્યાસના પર્ણો કેવા હોય છે કયું મૂળ ધરાવે છે કે જાલાકાર શીરા વિન્યાસના મૂળ જે છે એ સોટીમય મૂળ તંત્ર ધરાવતા હોય છે હવે સમાંતર શીરા વિન્યાસ ધરાવતી વનસ્પતિ માં કયું મૂળ જોવા મળે છે કે સમાંતર શિરાવીના વિન્યાસ ધરાવતી વનસ્પતિના મૂળ જે છે એ આપણને તંતુમય મૂળ તંત્ર જેવા જોવા મળે છે પુષ્પના ભાગો કયા કયા છે પુષ્પ એટલે ફૂલ એની ચર્ચા આપણે સોમવારે કરીશું એટલે એને બાકી લેવા દઈએ મૂળના પ્રકાર કેટલા છે તો મૂળના પ્રકાર બે છે તંતુમય મૂળ તંત્ર અને સોતિમય મૂળ તંત્ર છોટનું પ્રકાર કેવું હોય છે કે છોટનું પ્રકાર લીલું પાતળું ઊમળુ અને ઓછી શાખા ધરાવતું હોય છે ત્યારે સૂક્ષ્મ પ્રકાંડ કેવું હોય છે કે સૂક્ષ્મ પ્રકાંડ છોડ કરતાં પ્રમાણમાં મજબૂત અને બહુ જાડું હોતો નથી જ્યારે વૃક્ષનું પ્રકાંડ કેવું હોય તે વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત છોડ અને સૂક્ષ્મ કરતાં વધારે મજબૂત હોય છે જાડું હોય છે કઠ્ઠાઈ કે બદામી રંગનું જોવા મળે છે વનસ્પતિના ભાગો કયા કયા છે કે વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ પ્રકાંડ પર્ણ અને પુષ્પ બરાબર આ એના મુખ્ય ભાગો છે વેલા કોને કહેવાય આપણે જોયું વનસ્પતિના ભાગોમાં એકબીજાને વિતરાઈ ને આગળ વધતા હોય એને આપણે વેલા કહીએ છીએ તો વેલા કઈ વનસ્પતિમાં જોવા મળે છે કે દૂઢી છે કારેલા છે ગલકા છે દ્રાક્ષ છે બરાબર આવી વનસ્પતિના વેલા આપણને જોવા મળે છે તો જુઓ હવે અહીંયા ટૂંકા સવાલો લગભગ પૂરા થાય છે ગૃહ પ્રસારિકો કહેવાય કેવાય પ્રકાશ વર્ષ આ પાઠમાં ઘણી બધી વ્યાખ્યાઓ છે ઘણા પ્રયોગો પણ છે આખોથી દોરીને સમજાવવાના વિસ્તૃત પ્રશ્નો પણ છે અને વૈજ્ઞાનિક કારણો પણ છે આ પાઠ પરીક્ષા માટે નહીં પણ આપણા જીવન ઉપયોગી માટે પણ ખૂબ જ જરૂરી છે કે આપણી વનસ્પતિ આપણને કઈ કઈ રીતે શું શું આપે છે કેવી રીતે આપણને ઉપયોગી છે એની માવજત આપણે કેવી રીતે કરવી જોઈએ એમાં બીજનો ફેલાવો કેવી રીતે થાય છે એમાં કીટકો જે છે શું ભાગ ભજવે છે એના વિશેની ચર્ચા આપણે આ પાઠમાં જોવાની છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ પાઠની ચર્ચા પૂરી કરીએ છીએ અને બાકી જે પુષ્પ પુષ્પની ચર્ચા જે બાકી રહે છે તે આપણે હવે પછી સોમવારે એની શરૂઆત કરીશું নথিক আৰু